Yes, Mitro, as we discussed in our previous lectures, આપણે પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટના જે કન્ટેન્ટ જે આપણે સેમેસ્ટરની અંદર ડિસ્કસ કરવાના છે એ બધા કન્ટેન્ટ ક્યાં છે, ટોપિક ક્યાં છે, યુનિટ વાઇઝ આપણે ડિસ્કસ કર્યા પોઈન્ટ વાઇઝ, બરાબર. સેકન્ડ સબ્જેક્ટ જે હું તમારો કન્ડક્ટ કરવાનો છું, સેકન્ડ સબ્જેક્ટ છે બિઝનેસ એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. બિઝનેસ એથિક્સ, જો એથિક્સ શબ્દ છે, એથિક્સ આપણે બધાએ ઘણી વખત સાંભળેલું છે, તમારા બધાના ટચમાં આવેલું શબ્દ છે એથિક્સ, પણ બિઝનેસની સાથે જોડાઈ જાય જ્યારે એથિક્સ, તો બિઝનેસ એથિક્સને આપણે કઈ રીતના વ્યૂ કરી શકીએ છીએ, બરાબર. તો જુઓ, આપણે બધાને ખ્યાલ છે કે આફ્ટર 1991, બરાબર, 1991માં જ્યારે આપણું ઇકોનોમી રિફોર્મ થયું હતું ત્યારે ઘણા બધા પરિવર્તનો, ઘણા બધા ચેન્જીસ છે જે કેરીડ આઉટ કરવામાં આવેલા હતા, બરાબર. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, મેઇનલી જે ગ્લોબલાઇઝેશન છે, ગ્લોબલાઇઝેશનની ઇમ્પેક્ટ સ્વરૂપે અલગ અલગ બિઝનેસીસ છે એનો જે ગ્રોથ, જે એક્સપાન્સન છે, વ્યાપ છે, એ શું થવા લાગ્યા, વધવા લાગ્યા, બરાબર. તો બિઝનેસ છે એ કોઈ પર્ટિક્યુલર લોકેશન પૂરતો લિમિટેડ નથી. અત્યારે તમે જુઓ છો કે મલ્ટીનેશનલ બિઝનેસીસ છે એ આપણી વચ્ચે છે, બરાબર. લોકલ બિઝનેસ છે એની સામે, તમારી જ સામે, તમારા જે લોકલ બિઝનેસ છે, તમારી બાજુનો બિઝનેસ છે એ મલ્ટીનેશનલ બિઝનેસ હોઈ શકે છે, બરાબર. તો બિઝનેસના મલ્ટીપલ લોકેશન્સ, બિઝનેસના એક્સપાન્સન્સ અને બિઝનેસના ડેવલપમેન્ટ્સને ધ્યાનમાં રાખી અને જે મોડર્ન બિઝનેસીસ છે, બરાબર, એના માટે એથિક્સનું મહત્વ છે એ કેવું થઈ જાય, વધી જાય છે, બરાબર. બિઝનેસની સાથે, જસ્ટ બિઝનેસ ઓપરેટ થતું હોય તો એની સાથે ઘણી બધી એન્ટિટી બિઝનેસની સાથે જોડાયેલી હોય છે, જે આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરેલું છે, બિઝનેસના સ્ટેક હોલ્ડર્સ કે જે બિઝનેસની સાથે જોડાયેલા હોય છે, બરાબર. તો આ બધાનો ઇન્ટરેસ્ટ આની સાથે મેન્ટેન રહે એ પર્પઝ થ્રુ બિઝનેસે અમુક સર્ટેન એથિક્સને ધ્યાનમાં રાખીને બિઝનેસ એક્ટિવિટીઝ છે એને કેરીડ આઉટ કરવાની હોય છે, બરાબર. તો જેની અંદર આપણે બિઝનેસ એથિક્સનો જે કોન્સેપ્ટ છે, મેઇનલી આપણે કોન્સેપ્ટ જોવાનો છે, બરાબર. પછી એથિકલ પ્રોબ્લેમ્સ જે અકર થતા હોય, એથિકલ પ્રોબ્લેમ્સ બિઝનેસની અંદર શા માટે અકર થાય, તો એના માટેના રીઝન્સ આપણે ડિસ્કસ કરવાના છે. એથિકલ પ્રિન્સિપલ્સ છે ઘણા બધા, એથિકલ પ્રિન્સિપલ્સની અંદર જો આ બધા પ્રિન્સિપલ્સ છે તમે જોઈ શકો છો ડિસ્પ્લેની અંદર, તો આ બધા પ્રિન્સિપલ્સ આપણે ડિસ્કસ કરવાના છે. વર્ચ્યુ એથિક્સ કોને કહેવાય એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે, કોન્સેપ્ટ, ટાઈપ્સ અને વર્ચ્યુ જે એથિક્સ છે એના અલ્ટરનેટિવ ટુ મોરલ પ્રિન્સિપલ્સ છે એ આપણે ડિસ્કસ કરવાના છે. કર્મચારીય જે એમ્પ્લોઈઝ છે, વર્કર્સ છે અને એમ્પ્લોયર્સ છે, બરાબર, એના રાઇટ્સ ક્યાં ક્યાં હોય અને એની ડ્યુટીઝ છે એ કઈ કઈ હોઈ શકે છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. ધેન નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે, પ્રોફિટ મેક્સિમાઇઝેશન વર્સિસ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ. એઝ વી નો ધેટ, આપણે બધાને ખ્યાલ છે, બરાબર, કે બિઝનેસનું જન્મ, બિઝનેસનું જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ પણ સોસાયટીની અંદર થતું હોય, બિઝનેસનો ગ્રોથ અને ડેવલપમેન્ટ છે એ પણ સોસાયટીની અંદર જ થતું હોય, બરાબર. બિઝનેસ જે કંઈ પણ છે એ સોસાયટી થ્રુ છે, ધેટ્સ વાય સોસાયટી માટે બિઝનેસની અમુક પ્રકારની ચોક્કસ જે રિસ્પોન્સિબિલિટીઝ છે એ બનતી હોય છે. આ બધી રિસ્પોન્સિબિલિટીઝ છે એ બિઝનેસની કઈ કઈ હોય, રિસ્પોન્સિબિલિટીઝને બિઝનેસે કોઈ પણ સંજોગોની અંદર પ્રોફિટને નેગ્લેક્ટ કરીને પણ રિસ્પોન્સિબિલિટી ઉપર વધારે મહત્વ આપવાનું હોય છે, બરાબર. તો આ બધી બાબતો છે આપણે ડિસ્કસ કરવાની છે, જેની અંદર પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી વચ્ચેનો જે ડિફરન્સ છે જે એ આપણે ડિસ્કસ કરવાનો છે. આ ફર્સ્ટ યુનિટ છે, બરાબર તમારું. સેકન્ડ યુનિટ છે કોર્પોરેટ ગવર્નન્સ. કોર્પોરેટ ગવર્નન્સની અંદર કોન્સેપ્ટ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ, નીડ્સ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ, કોર્પોરેટ ગવર્નન્સના જે સ્ટાન્ડર્ડ્સ છે. કોર્પોરેટ ગવર્નન્સને મારે તમને સિમ્પલી ડિફાઇન કરવું હોય તો કઈ રીતે કહી શકાય, તો કે કોર્પોરેટ બિઝનેસ જે તમે રન કરો છો એને તમારે કયા પેરામીટરના બેઝ ઉપર બિઝનેસને તમારે ચલાવવો જોઈએ, અમુક નૈતિક બાબતો છે કે જેને ધ્યાનમાં રાખવી જોઈએ, બરાબર. કોઈ પણ બિઝનેસ છે એને તમે કોઈ પણ રીતે ન ચલાવી શકો, અમુક તમારે સર્ટેન પેરામીટર્સ છે, રૂલ્સ, રેગ્યુલેશન્સ, પોલિસી, પ્રોસિજર્સ, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને બિઝનેસને શું કરવાનું હોય છે, રન કરવાનું હોય છે, બરાબર. તો જેમ જેમ સમય જતો જાય છે, જેમ જેમ ટાઈમ
પાસ થતો જાય છે બરાબર, એમ અમુક બાબતો છે એની અંદર બદલાવો પણ કેવા બની જાય છે, જરૂરી બની જતા હોય. તો કોર્પોરેટ ગવર્નન્સના જે સ્ટાન્ડર્ડ્સ જે આપણી જે કંટ્રોલિંગ ઓથોરિટીઝ છે એના દ્વારા જે એસ્ટાબ્લિશ કરવામાં આવેલા હોય બરાબર, એની અંદર અમુક પ્રકારના ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત રહેતી હોય, કેમ કે સમયની સાથે શું આવતું હોય, પરિવર્તન આવતું હોય બરાબર. ઓકે, ધેન સેકન્ડ પોઈન્ટ છે ફીચર્સ. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ ના જે સ્ટાન્ડર્ડ્સ જે એસ્ટાબ્લિશ થયેલા છે, અથવા તો સારામાં સારું કોર્પોરેટ ગવર્નન્સ કોને કહી શકાય એના માટેના સ્પેસિફિક ફીચર્સ જે આપણે ડિસ્કસ કરવાના છે બરાબર. જે રેગ્યુલેટર્સ છે મેઇનલી, જે કંટ્રોલિંગ ઓથોરિટીઝ છે બરાબર, કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાને કોણ એસ્ટાબ્લિશ કરે છે, કોણ સ્ટાન્ડર્ડ્સને મોડિફાઈડ કરે છે, કોણ બધી બાબતોને કંટ્રોલિંગ કોણ બધી બાબતોને કંટ્રોલ કરે છે, આ બધી બાબતો છે એ કોના દ્વારા કેરીડ આઉટ કરવામાં આવતી હોય. જેમ કે સિમ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું છું, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી છે બરાબર. તો એ શું છે, આપણા રેગ્યુલેટર્સ છે કે જે કોર્પોરેટ ગવર્નન્સ સ્ટાન્ડર્ડ્સને રેગ્યુલેટ કરતા હોય બરાબર. અને આપણે જોઈએ છીએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ, જે બુક્સ ઓફ અકાઉન્ટ, જેટલા જેટલા બિઝનેસીસ છે બરાબર, બિઝનેસ છે બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરતી હોય, અલગ અલગ જે ડિસ્ક્લોઝર છે બરાબર. જેમ કે બિઝનેસ છે ફાઇનાન્શિયલ જે ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસ તે કેરીડ આઉટ કરે છે બરાબર, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, બેલેન્સ શીટ છે બિઝનેસની, પછી ટ્રેડિંગ અકાઉન્ટ છે. તો આ બધા જે સ્ટાન્ડર્ડ્સ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના બેઝડ ઉપર બધા બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે એ મેન્ટેન કરવામાં આવતા હોય છે બરાબર. તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ આપણે જોવાના છે કોર્પોરેટ ગવર્નન્સની અંદર. કોર્પોરેટ ડિસ્ક્લોઝર મેઇન પોઈન્ટ છે જે આપણે ડિસ્કસ કરવાનો છે, કે કોર્પોરેટ લેવલે જે કંઈ પણ કંપનીને ડિસ્ક્લોઝ કરવાનું થતું હોય બરાબર, કોર્પોરેટ લેવલે કંપની તરીકે એઝ એ કંપની એન્ટિટી તમે ઓપરેટ થાવ છો ત્યારે તમારે અમુક ચોક્કસ પ્રકારના ડિસ્ક્લોઝર, જેમ કે તમારે ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે કંપનીનું અર્નિંગ્સ બરાબર, જે ક્વાર્ટર વાઇઝ જે કંપનીનું અર્નિંગ્સ છે એ કયા પ્રકારનું છે, પ્રોફિટેબિલિટી કયા પ્રકારની છે, કોસ્ટ ક્રાઇટેરિયા કયા પ્રકારના છે, માર્જિન્સ કયા પ્રકારના છે, આ બધા પ્રકારના જે ડિસ્ક્લોઝર છે એ કંપની પોતાની એન્ટિટી પોતાની સાથે જે જોડાયેલા જે લોકો છે એને આપતી હોય છે બરાબર. તો આ ડિસ્ક્લોઝર્સ છે જેની અંદર કોન્સેપ્ટ આપણે જોવાનો છે, ટાઈપ્સ ઓફ ડિસ્ક્લોઝર જોવાનું છે અને એનું સિગ્નિફિકન્સ આપણે જોવાનું છે. દેન આફ્ટર એક કોન્સેપ્ટ છે ઇનસાઇડર ટ્રેડિંગ. હવે ઇનસાઇડર ટ્રેડિંગ કોને કહેવાય, ટ્રેડિંગ બેઝિકલી કોની સાથે જોડાયેલી એ બાબત છે, તો કે વેપાર સાથે જોડાયેલી છે. પણ ઇનસાઇડર ટ્રેડિંગ ઇન ટર્મ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ આપણે ડિસ્કસ કરીએ તો જો કોર્પોરેટ લેવલે ઘણા બધા લોકો સંકળાયેલા હોય છે બરાબર, અને મેઇનલી કે જે કંપનીના અંદરના લોકો છે બરાબર, જેને ઇનસાઇડર કહેવામાં આવતા હોય છે, જેમ કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, કંપનીના મેનેજર્સ છે, કંપનીના સીએફઓ છે, કંપનીના સીઈઓ છે, આ બધા કોણ હોય, તો કે આ લોકો છે ઇનસાઇડર હોય છે બરાબર. હવે ઇનસાઇડર લોકો દ્વારા ટ્રેડિંગ શેનું થતું હોય, તો કે મેઇનલી ભાઈ સ્ટોક્સ છે, કોમોડિટી છે, કંપનીના જે શેર્સ છે એની સાથે એનું બાઇંગ અને સેલિંગ છે એ કરવામાં આવતું હોય આવા લોકો દ્વારા, ત્યારે એને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવામાં આવે છે. કંપનીના સ્ટોક્સનું બાઇંગ અને સેલિંગ જ્યારે કંપનીના અંદરના કોઈ પણ વ્યક્તિ દ્વારા જે કરવામાં આવતું હોય છે બરાબર, તો એને શું કહેવાય છે, ઇનસાઇડર ટ્રેડિંગ. તો ઇનસાઇડર ટ્રેડિંગનો કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરવાનો છે, એના આસ્પેક્ટ્સ આપણે જોવાના છે. ઇન શોર્ટમાં ઇનસાઇડર ટ્રેડિંગ શું છે એ બધી વસ્તુ આપણે ઇનસાઇડર ટ્રેડિંગની અંદર ડિસ્કસ કરવાની છે બરાબર. ગોટ ઇટ. ધેન થર્ડ યુનિટ છે બરાબર, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ જે કંપનીના પ્રમોટર્સ છે, અથવા તો પ્રમોટર્સ નથી પણ કંપનીને રન કરવા માટેની જે ટોપ ઓથોરિટીઝ છે એને આપણે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કહેતા હોઈએ છીએ બરાબર. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો મતલબ શું થાય, એનું કમ્પોઝિશન, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની જે ટીમ છે એ કઈ રીતે બનતી હોય છે બરાબર, એનો રોલ શું છે, આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની હોય છે બરાબર. ધેન આફ્ટર આઉટસાઇડ ડાયરેક્ટર્સ કંપનીની અંદર ઘણા બધા હોય છે બરાબર. તો આઉટસાઇડ ડાયરેક્ટર્સ છે અમુક પ્રકારના ટર્મ્સ અને કન્ડિશન્સ છે, નોર્મ્સ છે, એને ધ્યાનમાં રાખીને કમ્પોઝિશન્સ થતું હોય બરાબર, જેમાં આઉટસાઇડ ડાયરેક્ટર્સ પણ હોય છે, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોય છે બરાબર, નોમિનીઝ છે, આવા બધા હોય છે, મેમ્બર્સ હોય છે બોર્ડની અંદર બરાબર. તો આ બધી બાબતો છે એને ધ્યાનમાં રાખીને બોર્ડનું કમ્પોઝિશન થતું હોય, તો આના જે ક્રાઇટેરિયા છે, સર્ટિન પેરામીટર્સ છે, એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. પછીનો પોઈન્ટ છે મેજર પ્રોવિઝન્સ ઇન કંપની લો ફોર ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ માટે જે પ્રોવિઝન્સ આપેલી છે કંપની લોની અંદર મેન્શન થયેલી છે, એ પ્રોવિઝન્સ કઈ છે આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરીએ ત્યારે હું તમારી સાથે ચર્ચા કરવાનો છું બરાબર. તો એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. અગેન સેબી છે,
એ સેવીની ક્લોઝ 49 જે મેઇન ક્લોઝ છે એના અંતર્ગત જે ક્રાઇટેરિયા આવતા હોય બરાબર, ક્લોઝ 49 શું છે બરાબર, પછી પ્રાઇમરી આઈડિયા ઓફ મેજર સબક્લુઝ જે એના છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. સીઈઓ ડ્યુઆલિટી એ આપણે ડિસ્કસ કરવાનો કોન્સેપ્ટ છે બરાબર, ડિફરન્ટ બિટવીન સીઈઓ એન્ડ ચેરમેન આ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. પોઝિટિવ એન્ડ નેગેટિવ આઉટકમ્સ ઓફ સીઈઓ ડ્યુઆલિટીઝ નો કોન્સેપ્ટ છે, એના પોઝિટિવ આઉટકમ્સ હોય અને નેગેટિવ જે આઉટકમ્સ છે એ વસ્તુ આપણે થર્ડ યુનિટની અંદર એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એની અંદર ડિસ્કસ કરવાની થાય છે બરાબર. ધેન ફોર્થ યુનિટ છે આપણું કંપની ઓડિટર્સ. ઓડિટર્સ જો કંપનીની અંદર ઓડિટ કમિટી છે એ બહુ મહત્વનો રોલ પ્લે કરતી હોય. ઓડિટર્સ કોણ હોય છે તો કે કંપનીના જે ટ્રાન્ઝેક્શન્સ છે, જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે એને રિફ્લેક્ટ કરવાનું, એને ઓડિટ કરવાનું જે કામ કરતી હોય કમિટી એને શું કહેવાય, કંપનીના ઓડિટર્સ કહેવામાં આવતો હોય બરાબર. તો ઓડિટર્સની એક પ્રી ડિફાઇન્ડ ડેફિનેશન્સ છે, એનો મિનિંગ છે જે આપણે ડિસ્કસ કરવાનો છે. ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ ઓડિટર્સ, ઓડિટર્સની ડ્યુટીઝ છે એ કેટલી હોય છે, એની રિસ્પોન્સિબિલિટીઝ છે એ કયા પ્રકારની હોઈ શકે છે એ આપણે ડિસ્કસ કરવાની છે. રોલ ઓફ ઓડિટર્સ ઇન કોર્પોરેટ ગવર્નન્સ, જો કોર્પોરેટ ગવર્નન્સની સાથે ઓડિટર્સનો એક સ્પેસિફિક રોલ હોય કે જે કોર્પોરેટ ગવર્નન્સને ધ્યાનમાં રાખીને કંપનીના જે ઓડિટ્સના ક્રાઇટેરિયા છે એને કરવામાં આવતા હોય છે બરાબર ઓડિટર્સ દ્વારા, તો આ બધી વસ્તુ જોવાની છે. જેમની અંદર ઇન્ટરનલ ઓડિટર્સ હોય છે બરાબર, જે કંપનીના ઇન્ટરનલ ઓડિટર્સ છે એનો જે મિનિંગ છે બરાબર, ઇન્ટરનલ ઓડિટર્સ માટેની જે પ્રોવિઝન્સ છે અંડર કંપનીઝ લો, કંપનીઝ લો ની અંદર તમારે ઇન્ટરનલ ઓડિટર્સની જે કમિટી છે કઈ રીતે બિલ્ડ કરવી એના માટેની જે પ્રોવિઝન્સ છે કંપની લો ને ધ્યાનમાં રાખીને આપણે કેરીડ આઉટ કરવાની હોય છે બરાબર. ધેન આફ્ટર વિસલ બ્લોઅર, વિસલ બ્લોઅરનો જે વિસલ બ્લોઇંગ જે કોન્સેપ્ટ છે, વિસલ બ્લોઅર કંપનીની અંદર એક મહત્વની એન્ટિટી છે બરાબર. વિસલ બ્લોઅર ઇન ધ સેન્સ કે જ્યારે કોઈ પણ વસ્તુ જે પ્રી ડિફાઇન્ડ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને ન થતી હોય બરાબર, એટલે કે એક્સેપ્ટેબલ મેનરની અંદર કેરીડ આઉટ નથી કરવામાં આવતી જે એક્ટિવિટીઝ છે, અથવા તો કોઈ પણ ઇવેન્ટ કે જે સ્ટેકહોલ્ડર્સ માટે ખરાબ બાબત છે બરાબર, અથવા તો જે કંપનીના જે રૂલ્સ રેગ્યુલેશન્સનું વાયોલેશન્સ થતું હોય, લોને બ્રેક કરવામાં આવતું હોય, એવી કોઈ એક્ટિવિટીઝ થતી હોય ત્યારે જે વ્યક્તિ ધ્યાન દોરે એવા વ્યક્તિને વિસલ બ્લોઅર તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો આ વિસલ બ્લોઅર રિલેટેડ આપણે ઘણું બધું ડિસ્કશન્સ છે, જે ફૂલ કોન્સેપ્ટ છે એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે બરાબર. ફોર્થ યુનિટની અંદર જે કંપની ઓડિટર્સ છે એની અંદર લાસ્ટ વન છે ફિફ્થ યુનિટ બરાબર, જેની અંદર છે ડિસ્ક્રિમિનેશન્સ, ડિસ્ક્રિમિનેશન્સ એન્ડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ ઇન શોર્ટ CSR બરાબર. ડિસ્ક્રિમિનેશન્સ જ્યારે કંપનીની અંદર કરવામાં આવતું હોય ત્યારે કંપની માટે અને એથિકલી તમે જોવા જાઓ છો તો એથિકલી પણ એ બાબત કેવી થઈ જાય છે, રોંગ થઈ જાય છે બરાબર. તો ડિસ્ક્રિમિનેશન્સ વસ્તુ શું છે જે આપણે ડિસ્કસ કરવાની છે ઇન ડિટેલ. કંપનીની અંદર અમુક પ્રકારના ડિસ્ક્રિમિનેશન્સ જોવા મળતા હોય, વાયોલેશન્સ જોવા મળતા હોય, મતભેદો જોવા મળતા હોય બરાબર. તો આ બધી બાબતો છે. બેઝ જે ડિસ્ક્રિમિનેશન્સ થતું હોય એના માટે બેઝ કયો છે બરાબર, શા માટે ડિસ્ક્રિમિનેશન્સ તમને જોવા મળતું હોય કંપનીઓની અંદર બરાબર. અગેઇન ફોર્મ્સ ઓફ રિવર્સ ડિસ્ક્રિમિનેશન્સ, રિવર્સ ડિસ્ક્રિમિનેશન્સને તમે ઓવરકમ કઈ રીતે કરી શકો છો અને ડિસ્ક્રિમિનેશન્સની જે ઇમ્પેક્ટ છે એને રિવર્સ કઈ રીતે કરી શકો છો બરાબર, તો એ વસ્તુ જોવાની છે. અને અફર્મેટિવ એક્શન્સ છે બરાબર, એના માટે કયા કયા પ્રકારના જે સુધારાલક્ષી પગલાઓ જે લઈ શકાય છે એ વસ્તુ આપણે જોવાની છે. કોન્સેપ્ટ ઓફ ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ પ્રેફરન્શિયલ હાયરિંગ, આ એક કોન્સેપ્ટ છે. ઇક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી અકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ ગવર્મેન્ટના જે રૂલ્સ રેગ્યુલેશન્સના જે ક્રાઇટેરિયા છે બરાબર, જે રીતે અનામતના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે બરાબર, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જે આપણે લોકોને જે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરીએ છીએ બરાબર, ત્યારે આ બધા પેરામીટર્સને આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ બરાબર. તો આ બધી બાબતો આપણે જોવાની છે બરાબર. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝનો કોન્સેપ્ટ જોવાનો છે, એનું ઇવોલ્યુશન્સ કઈ રીતના થયું, મિનિંગ છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ કયા પ્રકારની હોય, કોમન ઇન્ડિકેટર ફોર મેઝરિંગ બિઝનેસ સોશિયલ પરફોર્મન્સ, બિઝનેસના સોશિયલ પરફોર્મન્સને મેઝર કરવા માટેના કોમન ઇન્ડિકેટર કયા કયા છે એ બધી બાબતો આપણે ડિસ્કસ કરવાની છે બરાબર. ધ કંપનીઝ એક્ટ એન્ડ સોશિયલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એના
જે કંપનીઝ એક્ટની અંદર જે પ્રોવિઝન્સ આપેલા છે બરાબર, એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે બરાબર. તો આ બધી બાબતો આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરવાની છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ જે આપણો સબ્જેક્ટ છે એમની અંદર બરાબર. થેન્ક યુ.